નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજે આપણે આજના દિન વિશેષ વિશેની માહિતી મેળવવાની છે કે આજના દિવસે એવી કઈ કઈ અગત્યની ઘટનાઓ બની હતી જે આપણે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી અગત્યની હોઈ શકે તો સૌ પ્રથમ વાત કરીએ આપણે પંચાયતી રાજ દિવસની તો કે ભારતીય પંચાયતી રાજ દિવસ વડાપ્રધાન મનમોહન મનમોહનસિંહ દ્વારા ચોવીસ એપ્રિલ બે હજાર દસમાં કયા છવ્વીસ એપ્રિલ બે હજાર દસમાં મનાવવાનું શરૂ કર્યું હતું તો કે ભારતીય પંચાયતી દિવસ કયા વર્ષથી મનાવવાનું શરૂ કર્યું તો કે બે હજારના દસના વર્ષથી કોના દ્વારા મનમોહન સિંહ દ્વારા ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા બળવંતરાય મહેતા છે જેણે પંચાયતી રાજની ભલામણ કરી હતી આપણે જોઈએ કે પંચાયતી રાજ માટે ઘણી બધી સમિતિઓ બની હતી તેમાં એક સમિતિ હતી બળવંતરાય મહેતા સમિતિ તેણે પોતાની સમિતિમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની વાત કરી હતી તેના માટે ભારતમાં પંચાયતી રાજના પ્રણેતા તરીકે કોને ઓળખવામાં આવશે બળવંતરાય મહેતાને આગળ વાત કરી ભારતમાં સૌપ્રથમ પ્રથમ પંચાયતી રાજની પ્રણાલીની શરૂઆત બે ઓક્ટોબર ઓગણીસો ને ઓગણસાઠના વર્ષમાં કંઈ બે ઓક્ટોબર ઓગણીસો ને ઓગણસાઠમાં રાજસ્થાનના નાગોર જિલ્લામાં થઈ હતી તો કે કયો એવો વિસ્તાર હતો કે જ્યાં ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજની પ્રણાલીની શરૂઆત થઈ હોય તો કે બે ઓક્ટોમ્બર ઓગણીસો ને ઓગણસાઠમાં રાજસ્થાનનો નાગોર જિલ્લો છે ત્યાં આગળ વાત કરીએ તોતેરમો બંધારણીય સુધારો વર્ષ ઓગણીસો બાણુંમાં બરાબર અન્ય ઘણા બધા સુધારા થતા હોય એમાંથી એક સુધારો તોતેરમો બંધારણીય સુધારો જે ઓગણીસો ને બાણુંના વર્ષમાં થયો હતો તેમાં ભાગ નવમાં અનુચ્છેદ બસો તેતાલીસથી બસો તેતાલીસ ઓ ઉમેરવામાં આવ્યા છે કે જે પંચાયતને અનુલક્ષીને છે ભાગ નવમાં કયા અનુચ્છેદ બસો તેતાલીસથી બસો તેતાલીસ ઓ સુધીના અનુચ્છેદો છે તે ને બાણુંના વર્ષમાં તોતેરમા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યા હતા આ ઉપરાંત અગિયારમી અનુસૂચિ પણ જોડવામાં આવી તેની સાથે એક અનુસૂચિ નવી અગિયારમી અનુસૂચિ પણ જોડવામાં આવી જેમાં પંચાયતને લગતા ઓગણત્રીસ વિષયોનો સમાવેશ કરેલો છે અગિયારમી અનુસૂચિમાં પંચાયતના ઓગણત્રીસ વિષયોનો સમાવેશ પણ કરેલો છે આગળ વાત કરીએ છવ્વીસ એપ્રિલ ઓગણીસો ને ત્રાણુંથી સમગ્ર ભારતમાં પંચાયતી રાજનો અમલ થયો હતો તો આવા સવાલ આપણને એક્ઝામમાં અગત્યના થોડક બની શકે તો કે ભારતમાં સમગ્ર ભારતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો હતો કે છવ્વીસ એપ્રિલ ઓગણીસો ને ત્રાણુંના વર્ષથી તેથી છવ્વીસ એપ્રિલને પંચાયતી રાજ દિવસ તરીકે મનાવે છે જે આજે છે તો કે છવ્વીસ એપ્રિલ ઓગણીસો ને સમગ્ર ભારતમાં પંચાયતી રાજનો અમલ થવાનો શરૂ થયો તેના માટે છવ્વીસ એપ્રિલને પંચાયતી રાજ દિવસ તરીકે મનાવે છે તો આટલી માહિતી આપણે યાદ રાખીએ હવે આગળ એક વાત જોઈ સચિન તેંડુલકર કે આજે સચિન તેંડુલકરનો જન્મદિવસ છે બરાબર મહાન ક્રિકેટર ગણી શકાય તે તેનો જન્મ છવ્વીસ એપ્રિલ ઓગણીસો ને તોતેરના વર્ષમાં બોમ્બેમાં થયો હતો ઓગણીસો ને તોતેરમાં કઈ જગ્યાએ બોમ્બેમાં આજ દિવસે છવ્વીસ એપ્રિલે તેના ઉપનામની વાત કરીએ તો ઘણા વાર ઉપનામ આપણને પૂછાતા હોય તો આપણે તેના નામ યાદ રાખીએ લિટલ માસ્ટર માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટના ભગવાન તો આ ખાસ યાદ રાખશું લિટર માસ્ટર માસ્ટર બ્લાસ્ટર અને ક્રિકેટના ભગવાન તરીકે કોણ ઓળખાય તો કે સચિન તેંડુલકર બે હજાર એકમાં વન ડેમાં દસ હજાર રન કરનાર વિશ્વના પ્રથમ બેસ્ટમેન બેટમેન બન્યા બરાબર કે દસ હજાર રન કરનાર વિશ્વના પ્રથમ બેટમેન કોણ બન્યા તો કે સચિન તેંડુલકર જે બે હજારની એકના વર્ષના વન ડે મેચમાં બન્યા હતા બે હજાર બારમાં રાજ્યસભાના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને પોતે રાજ્યસભાના સભ્ય તરીકે પણ નિમાયેલા હતા કયા વર્ષમાં વર્ષમાં હવે તેણે ધારણ કરેલા તેને અગત્યના પુરસ્કારોની વાત જે થોડા આપણી માટે અગત્યના બની શકે તેને અર્જુન એવોર્ડ ઓગણીસો છોરાણું ના વર્ષમાં આપવામાં આવ્યો હતો તો કે અર્જુન એવોર્ડ ક્યારે ઓગણીસો છોરાણું ના વર્ષમાં પદ્મશ્રી જે ભારતનો ચોથા ક્રમાંકનો પુરસ્કાર કહી શકાય પેલા ભારત રત્ન પછી પદ્મવિભૂષણ પદ્મભૂષણ અને પછી પદ્મશ્રી તો પદ્મશ્રી પણ ઓગણીસો ને નવ્વાણુંના વર્ષમાં મેળવેલો છે તેની પછી એક અગત્યનો પુરસ્કાર રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર જે આપણા ભારતનો ખેલ જગતનો સૌથી ઉચ્ચ પુરસ્કાર કહી શકાય તે રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર કયા વર્ષમાં મેળવ્યો તો કે ઓગણીસોને અઠ્ઠાણુંના વર્ષમાં મેળવ્યો હતો અને લાસ્ટમાં ભારત રત્ન બે હજાર ચૌદમાં ભારતનો સૌથી ઉચ્ચ પુરસ્કાર ભારત રત્ન બે હજાર ચૌદના વર્ષમાં મેળવી હતો તો કે હા ક્રિકેટના ભગવાન તરીકે કોણ ઓળખાય સચિન તેંડુલકર ચાર પુરસ્કાર અગત્યના બને અર્જુન એવડ ઓગણીસોને છોરાણુંના વર્ષમાં ત્યારબાદ પદ્મશ્રી ઓગણીસોને નવ્વાણું વર્ષમાં રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર ઓગણીસોને અઠ્ઠાણુંના વર્ષમાં અને ભારત રત્ન બે હજારને ચૌદના વર્ષમાં તો આ હતી આજના અગત્યની માહિતી જેને આપણે યાદ રાખીશું આવી માહિતી આપણે મેળવવા માટે તમે અમારી સાથે જોડાઈ શકો છો આભાર